જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો પાઠ દસ ભૂલની સજા આપણે એ પાઠ આગળ જોયો હવે એ પાઠનું આપણે સ્વાધ્યાય જોઈશું જોઈમાં પ્રશ્ન પેલો છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો જોઈમાં પહેલો સવાલ છે શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક શા માટે આપે છે તો અબ્રાહમ એનો જવાબ છે અબ્રાહમ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે તેથી શિક્ષક તેને ખુશીથી પુસ્તક આપે છે પુસ્તકમાંથી પલળી ગયું પુસ્તક શાથી પલળી ગયું એ બીજો સવાલ છે તો એનો જવાબ છે રાત્રે પડેલા વરસાદની વાસઠથી પુસ્તક પલળી ગયું ત્રીજો સવાલ છે શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે તો એનો જવાબ છે શિક્ષક લિંકનને તેમને ઘેર બાગકામ કરવાનું તેમજ તોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે ચોથો સવાલ છે અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે અંતે શિક્ષક લિંકનને અહો ભાવથી જુએ છે જુઓ વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તેમાં પહેલો સવાલ છે અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો સાહેબી ક્લાસમાં જે પાઠ શીખવ્યો હતો તે વિશે અબ્રાહમ લિંકનને વધુ જાણવાની ઈચ્છા હતી તેથી તે એ વિશેની બીજી કોઈ ચોપડી હોય તો તે લેવા માટે અબ્રાહિમ લિંકન સાહેબ પાસે આવ્યો હતો પુસ્તક ખરાબ થઈ જવાની અબ્રાહમ લિંકન શું વિચારે છે એમ કે છે કે પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે તો એનો જવાબ છે પુસ્તક વાસટમાં પલળી જવાથી ખરાબ થઈ ગયું સાહેબને હવે શું જવાબ આપવો કેમ કે પુસ્તક અબ્રાહમ લિંકનને સાહેબે વાસવા માટે આપ્યું હતું તે વિચારે છે મારી પાસે આટલા પૈસા પણ નથી કે નવી ચોપડી લાવીને સાહેબને આપી શકું સાહેબને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું છે અથવા એમ કહું કે તે રસ્તામાં પડી ગયું ના ના અસત્ય તો ન જ બોલવું અબ્રાહમ આવા અનેક વિચારો કરે છે જુઓ ત્રીજો સવાલ અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને કહે છે સાહેબ મારાથી એક ગફલત થઈ ગઈ છે વાંચતા વાંચતાં પુસ્તક નીચે પડી ગયું હું ઊંઘી ગયો રાત્રે ખૂબ વરસાદ પડ્યો એમાં મારી બારી વાટે ઘરમાં પાણી ભરાયું પુસ્તક પલળી ગયું વાંચનના કામનું રહ્યું નથી એટલે કે વાંચવા જેવું રહ્યું નથી હું ગુનેગાર છું સાહેબ આવું એ સાહેબને કહે છે જુઓ પ્રશ્ન ચાર સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો છતાં તેણે સાહેબને શું કહ્યું સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો છતાં તેણે સાહેબને પોતાના મનની શાંતિ માટે થોડા દિવસ કોઈ કામની તક આપવા માટે કહ્યું હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો પહેલું છે ખૂબ પ્રગતિ કર બેટા ખૂબ પ્રગતિ કર આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે અરે ચોપડી ક્યાં ગઈ આ વાક્ય લિંકન મનોમન બોલે છે જુઓ ત્રીજું તે હજુ સુધી તું વાંચી શક્યો નથી આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે જુઓ સોથું આ હાશ હવે મારા મનને શાંતિ મળશે આ વાક્ય લિંકન બોલે છે અને શિક્ષકને કહે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્ન ચાર જેમાં આપેલી છે કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એટલે આપણે યોગ્ય શબ્દમાંથી પસંદ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે જુઓ પહેલું છે મને એકાએક ઘર ખાલી જગ્યા છે તો જુઓ એમાં બે વિકલ્પ આપેલા છે એમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરીને લખવાનો છે જુઓ તો એનો જવાબ આવશે સાંભળ્યું મને એકા એક ઘર સાંભળ્યું છે બીજું નિર્મલ પોતાનું બધું જ કામ ખાલી જગ્યા પતાવી દે છે તો એનો જવાબ આવશે ફટાફટ કે નિર્મલ પોતાનું બધું જ કામ ફટાફટ પતાવી દે છે જુઓ ત્રીજું આ ચોપડી તો પલળીને ખાલ જગ્યા ખરાબ થઈ ગઈ છે તો એનો જવાબ આવશે તદ્દન આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે ઉતાવળ જુઓ સોથું એમાં છે ઉતાવળ નથી ખાલ જગ્યા વાસીને પછી જવાબ આપજો જુઓ એમાં આવશે નિરાંતે કે ઉતાવળ નથી નિરાંતે વાસીને પછી જવાબ આપજો પાંચમો બોલ કેમ ચાલે છે ખાલી જગ્યા અભ્યાસ તો એનો જવાબ આવશે તારો બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ તો આ થઈ વિદ્યાર્થી મિત્રો આપણી ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્ન પાંચ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી જાતે વાક્ય બનાવો જો એમાં પહેલું આપેલું છે માર્ગદર્શન તો બે વાક્ય બની અહીંયા સાચું માર્ગદર્શન મળવું જરૂરી છે મારા ગુરુ મને માર્ગદર્શન પૂરું પાડે છે તો એક શબ્દ પરથી આપણે આખું વાક્ય બનાવવાનું છે જુઓ એવા તમને પાંચ શબ્દ આપેલા છે એના પરથી આપણે વાક્ય બનાવવાના છે જુઓ પેલું જિજ્ઞાસુ તો એમાં પેલું વાક્ય બનશે ધર્મ જિજ્ઞાસુ વિદ્યાર્થી છે તો બીજું વાક્ય બનશે જિજ્ઞાસુ વિદ્યાર્થી જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે જુઓ બીજો શબ્દ વરસાદ ખેતીનો આધાર વરસાદ ઉપર છે ખેડૂતો વરસાદમાં વાવણી કરે છે આ રીતે બે વાક્ય બનાવવાના છે જુઓ ત્રીજો શબ્દ અસત્ય એમાં પેલું વાક્ય છે અસત્ય બોલવું જોઈએ નહીં બીજું વાક્ય છે સજ્જનનો ક્યારેય અસત્ય બોલતા નથી ચોથો શબ્દ જુઓ બેદરકારી એમાં પેલું વાક્ય છે રઘુને પોતાની બેદરકારીથી ખૂબ નુકસાન થયું ભણવામાં બેદરકારી ન રાખવી જુઓ પાસમો શબ્દ પુસ્તક પુસ્તક એ જ માણસનો સાસો મિત્ર છે માણસે સારા પુસ્તકો વાંચવા રહેવા જોઈએ એટલે કે પુસ્તકો માણસોએ વાંચતા રહેવા જોઈએ અને સારા તો આપણો પ્રશ્ન પાસ અહીં પૂરો થાય છે પ્રશ્ન છ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો તો પેલું છે ગફલત એટલે બેદરકારી બીજું છે રાત્રિ એટલે રાત અથવા નિશા ત્રીજું છે નિર્ણય તો ફેસલો પશ્ચિમ એટલે કે પરિશ્રમ પરિશ્રમ એટલે કે મહેનત પાંચમું છે માર્ગ એટલે કે રસ્તો પ્રશ્ન સાત જો તેમાં છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો જુઓ પેલું છે ખર્ચ તો બસત ઈચ્છા તો અનિચ્છા નિરાંત તો ઉતાવળ પ્રગતિ તો અધોગતિ સંતોષ તો અસંતોષ તો વિદ્યાર્થી મિત્રો આપ થયા આપણા વિરુદ્ધાર્થી શબ્દ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણો આ છેલ્લો પ્રશ્ન અહીં આ સ્વાધ્યમાં છે જે છે પ્રશ્ન આઠ નીચેના શબ્દોને શબ્દકોષમાં ક્રમમાં ગોઠવો જુઓ તમારી ચોપડીમાં આપેલા છે પહેલું છે ગેરહાજરી પછી છે પતન પછી છે સાંજ પછી છે કોરો તો હવે આપણે આને લાઇન પ્રમાણે એટલે કે ક્રમના શબ્દકોષમાં ગોઠવવાના છે તો પહેલું આવશે કોરું એટલે કે ક એટલે કોરો પછી બીજું આવશે ગેરહાજરી ને ત્રીજું આવશે પતન અને ચોથું આવશે સાંજ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે શબ્દને શબ્દકોશમાં ગોઠવીને એકવાર તમારે તમારી નોટબુકમાં આ સ્વાધ્યાય લખવાનું છે અને વાંચન પણ કરવાનું છે જય શ્રી કૃષ્ણ